વાત રાજકોટની, જ્યાં બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે આજે પણ બંધ રહેશે. માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાલ યથાવત રાખી છે. જ્યાં સુધી પોલીસ કેસ પાછા નહીં ખેંચાય અને નદીમાંથી જળકુંભી દૂર નહીં થાય ત્યાં સુધી યાર્ડ બંધ જ રાખવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં જે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમનો ગઈકાલે જ જામીન પર છુટકારો થઈ ગયો છે, પરંતુ હજુ હડતાલ સમેટાઈ નથી. મહત્વપૂર્ણ વાત એ છે કે બેડી માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે, જે બે દિવસથી બંધ રહેતા ખેડૂતો પરેશાન પણ છે અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન પણ તે વેઠી રહ્યા છે. ખેડૂતો પોતાની ખેત પેદાશો પણ વેચી શકતા નથી, જેના કારણે તેમની મુશ્કેલીમાં ઓર વધારો થઈ ગયો છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. મોહિત, ખાસ તો ત્રીજા દિવસે આજે પણ માર્કેટયાર્ડ બંધ પાડવાનું છે, સમાધાનની કોઈ ચોક્કસ બેઠકો થઈ રહી છે? સ્પષ્ટપણે ચિરાગ, એ રીતે આજે સતત ત્રીજો દિવસ છે અને જેમાં માર્કેટિંગ યાર્ડનું કામકાજ ઠપ છે. આજના દિવસે જે યાર્ડના સત્તાધીશો છે, યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર સહિતના જે જેટલા પણ પદાધિકારીઓ છે તેમના દ્વારા એક 11 વાગે મહત્વની બેઠક મળવાની છે અને આ બેઠકમાં વેપારીઓને પણ આમંત્રણ આપવામાં આવશે અને એક સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે અને યાર્ડ કઈ રીતે ચાલુ છે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ગઈકાલે મુખ્યપ્રધાન અને જે નાયબ મુખ્યપ્રધાન છે તેમના દ્વારા પણ જે ગાંડી વેલ છે તેને દૂર કરવા માટેના સાધન સામગ્રી છે તે મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલે એક સમાધાનકારી વલણ છે અપનાવવામાં આવ્યું છે. જો કોઈ વેપારીઓની એવી પણ માંગ છે કે જે 32 લોકો સામે કેસ કરવામાં આવ્યા છે તે કેસ પાછા ખેંચવામાં આવે અને આ જ માંગને લઈને હવે કયા પ્રકારનું વલણ અપનાવવામાં આવે છે તે જોવાનું રહે. ધન્યવાદ મોહિત.